हेलो स्टूडेंट्स, गया लेक्चर में आपणे द्विपरिमाण में सदिश नुं विभाजन भणीने आव्या। हवे द्विपरिमाण में सदिश ने आपणे बे रीते रजू करी शकीए छे। फर्स्ट, ते सदिशना घटकों द्वारा। सेकंड, ते सदिशना मूल्य तथा तेना द्वारा एक्स अक्ष साथे बनावेला खूणा थीटा वडे। तो आपणे गया लेक्चर में बात करी के जो कोई सदिश द्विपरिमाण में होय એટલે કે એક્સ વાય સમતલમાં હોય અને એ સદિશ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે તો આ સદિશનો આપણને એક્સ અક્ષ પરનો એક ઘટક મળે અને વાય અક્ષ પરનો એક ઘટક મળે। એક્સ અક્ષ પરનો ઘટક કયો થાય? તો એક્સ અક્ષ પરના ઘટકને આપણે દર્શાવ્યો તો એ એક્સ વડે, અને એ એક્સ બરાબર આપણને મળ્યું હતું એ કોસ થીટા। વાય એક્સ પરનો ઘટક કયો થાય? તો વાય એક્સ પરનો ઘટક આપણને મળે એ વાય, અને એ વાય બરાબર આપણને મળ્યું હતું એ સાઇન થીટા। તો સદિશને દ્વિપરિમાણમાં કઈ રીતે રજૂ કરી શકાય? તો સદિશને દ્વિપરિમાણમાં रजू करवानी रीतो एमा पहली रीत, सदिश ए बराबर ए एक्स ए वाय। तो आने आपणे आ रीते पण लखी शकीए, सदिश ए बराबर ए एक्स आई केप प्लस ए वाय जे केप। બીજી કઈ રીતે આપણે દ્વિપરિમાણમાં સદિશને દર્શાવી શકીએ? તો એ એક્સ બરાબર આપણને ખબર છે કેટલા છે, એ કોસ થીટા, એટલે એ કોસ થીટા આઈ કેપ। એ વાય બરાબર કેટલા છે, એ સાઇન થીટા જે કેપ। આપણે યાદ રાખીશું દોસ્તો કે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા અને એ વાય બરાબર એ સાઇન થીટા। ઓકે દોસ્તો, હવે આ સદિશનું મૂલ્ય લેવું હોય તો મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે સદિશ એનું મૂલ્ય શું થશે। તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એટલે આપણે આવું લખી શકીએ એ સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય। અને સદિશ એની આપણે દિશા શોધવી હોય તો દિશા કઈ રીતે શોધી શકીએ? તો થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વાય ઘટક એ વાય ભાગ્યા એક્સ ઘટક એ એક્સ। થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એ વાય બાય એ એક્સ। ધારો કે તમને સદિશ એ બરાબર 2, 3, સદિશ એના એમ 2 અને 3 આપેલા હોય, એક્સ એમ 2 વાય એમ 3, તો આ સદિશને તમે આ રીતે લખી શકો છો 2i કેપ પ્લસ 3j કેપ। હવે આનું તમારું મૂલ્ય લેવું હોય તો તમે મૂલ્ય કઈ રીતે લઈ શકો? તો મૂલ્ય એટલે ખાસ ધ્યાન રાખજો, તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ। ઓકે દોસ્તો, હવે આ જે સમીકરણ છે એને આની સાથે સરખાવો, એ એક્સ આઈ કેપ એ વાય જે કેપ, તો એ એક્સ બરાબર કેટલા મળશે, 2 મળશે, એ વાય બરાબર કેટલા મળશે, 3 મળશે। તો તમને ખબર છે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? ના ખબર પડે તો આ જે સમીકરણ છે એને આની સાથે સરખાવો, સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ, તો એ એક્સ બરાબર કેટલા મળશે, 2, એ વાય બરાબર કેટલા મળશે, 3, બરાબર છે। હવે મારે આનું મૂલ્ય લેવું છે તો મૂલ્ય કઈ રીતે લખી શકો? તો એનું મૂલ્ય એટલે એ, ઓકે, હવે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગગુણ, એટલે આપણને ખબર છે એ સ્ક્વેર એક્સ પ્લસ એ વાય સ્ક્વેર, તો એ એક્સ એટલે 2નો વર્ગ અને એ વાય એટલે 3નો વર્ગ, તો 2નો વર્ગ વત્તા 3નો
એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, મૂલ્ય લેતા હોય ત્યારે આઈ અને જે વર્ગમૂળમાં ક્યારેય આવે નહીં. મૂલ્ય લેતા હોય ત્યારે આઈ અને જે વર્ગમૂળમાં ક્યારેય આવે નહીં. યાદ રહ્યું, મૂલ્ય લેતા હોય ત્યારે આઈ અને જે વર્ગમૂળમાં ક્યારેય આવે નહીં. તો 2 નો વર્ગ થયો 4, 3 નો વર્ગ થયો 9. 2 નો વર્ગ થયો 4, 3 નો વર્ગ થયો 9. તો એનું મૂલ્ય તમને મળ્યું √13 એકમ. હવે દોસ્તો દિશા શોધવી છે, તો દિશા શોધવી હોય તો અમે તમને શું કીધું, વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક. તો સદિશ એની દિશા, તો સદિશ એની દિશા એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એ વાય બાય એ એક્સ, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એ વાય એટલે કેટલા 3, અને એ એક્સ એટલે કેટલા 2, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 3/2 થશે. હવે આપણે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન સમજીએ. ધારો કે કોઈ સદિશ એ એક્સ વાય ઝેડ સમતલમાં આવેલો છે. આ એનું ગમબિંદુ, આ આપણો સદિશ એ ત્રિપરિમાણમાં આવેલો છે, એક્સ વાય ઝેડ સમતલમાં દર્શાવેલ છે. ધારો કે સદિશ એ એ એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ આલ્ફા, વાય અક્ષ સાથે બનાવેલો કોણ બીટા, અને ઝેડ અક્ષ સાથે બનાવેલો કોણ ગેમા છે. તો અહીંયા લખી નાખું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સદિશ એ ના એક્સ વાય તથા ઝેડ અક્ષ સાથેના ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા છે. તો આપણે લખી શકીએ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ આલ્ફા, એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન બીટા, એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ગેમા. દોસ્તો આની આપણે સાબિતી નહીં આપીએ, યાદ રાખીશું એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ આલ્ફા, એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન બીટા, એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ગેમા. તો વ્યાપક રૂપે આપણે લખી શકીએ, વ્યાપક રૂપે એ સદિશ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ, અથવા આપણે યામ સ્વરૂપે આ રીતે લખી શકીએ, સદિશ એ બરાબર એ એક્સ એ વાય એ ઝેડ. ઓકે દોસ્તો, તો ત્રિપરિમાણમાં સદિશ એને કઈ રીતે લખી શકાય, તો ત્રિપરિમાણમાં સદિશ એના આપણને 3 ઘટકો મળે, એ એક્સ એ વાય અને એ ઝેડ મળશે. બરાબર, આકૃતિ બુકની અંદર થોડી કોમ્પ્લિકેટેડ આપી છે પણ આપણે નથી એટલું કોમ્પ્લિકેટેડ આકૃતિમાં જોવો, આપણે આટલું સિમ્પલ જ યાદ રાખીશું. ઓકે, તો ત્રિપરિમાણમાં સદિશ એને કઈ રીતે લખી શકાય, એ સદિશ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ, જ્યાં એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ આલ્ફા, એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન બીટા, એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ગેમા. અને યામ સ્વરૂપે લખવું હોય તો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ એ વાય એ ઝેડ. હવે આપણે સદિશ એનું મૂલ્ય લઈએ, તો સદિશ એનું મૂલ્ય, તો મેં તમને કીધું છે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું, તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો એ સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય પ્લસ એ સ્ક્વેર ઝેડ થશે. ઓકે દોસ્તો, દ્વિપરિમાણમાં કઈ રીતે લખી શકાય, તો દ્વિપરિમાણમાં સદિશ એને લખો હોય તો સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. ત્રિપરિમાણમાં લખો હોય તો સદિશ એને સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ થશે.
હવે દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં આપણે સ્થાન સદિશની રજૂઆત કઈ રીતે કરી શકીએ? દોસ્તો ધ્યાન રાખજો, દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં આપણે સ્થાન સદિશની રજૂઆત કઈ રીતે કરી શકાય? તો દ્વિ કે ત્રિ પરિમાણમાં સ્થાન સદિશની રજૂઆત, સ્થાન સદિશની રજૂઆત આપણે કઈ રીતે કરી શકીએ? તો દ્વિ પરિમાણમાં આપણે સ્થાન સદિશને લખો હોય તો આપણે આ રીતે લખી શકીએ, આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જી કેપ. અને આનું મૂલ્ય એટલે શું થાય? તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઓકે, ત્રિપરિમાણમાં સ્થાન સદિશને લખવો હોય તો એક્સ આઈ કેપ પ્લસ વાય જી કેપ પ્લસ ઝેડ કી કેપ. આનું આપણે મૂલ્ય લઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ, આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થશે. તો દોસ્તો આટલું આપણે યાદ રાખીશું જેથી કરીને આપણને દાખલામાં કે કોઈ પણ પ્રકારના એમસીક્યુમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. સ્ક્રીનશોટ લઈ લઈશું. ફર્સ્ટ સેકન્ડ, જો પરીક્ષામાં તમને પૂછાય ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન તો આટલું જે મેં લખ્યું છે એટલું લખી નાખવાનું, વધારે કશું લખવાની જરૂર નથી.